नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू अश्वमिक विद्यालय। तो विद्यार्थी मित्रों, आज आपणे चित्र संयोजन करीशुं अने तेमां ड्रॉ करीशुं आपणे दोरडा कूती छोकरी। तो ओपन करशो तमारी बुकनो पेज नंबर 18। अहीं दोरडा कूती छोकरीनुं चित्र आपेलुं छे। आ चित्र बनावा माटे क्रम 1 अने क्रम 2 नो अभ्यास करो, त्यारबाद चित्रनी रंगपूर्णीनो अभ्यास करो। तो विद्यार्थी मित्रों, तमे जोई शको छो केटलुं सुंदर दोरडा कूती छोकरीनुं चित्र आपेलुं छे। तो आपणे अहीं क्रम 1 अने क्रम 2 नो अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, क्रम 1 मां तमे जुओ तो मात्र सिंगल लाइन थी तमने अहीं छोकरीनी एक्शन बतावी छे। त्यारबाद क्रम 2 मां डिटेल्स आपी छे अने रंगपूर्णी आपणे जोईए तो अहीं सौप्रथम बगीचानुं चित्र तमने जोवा मळे छे, बराबर। तो अहीं ग्रीनरी छे, फूल छे अने तमे अहीं फुवारो पण जोई शको छो। तो विद्यार्थी मित्रों, अहीं तमे बेकग्राउंडमां वृक्षनी अने फूलनी अने बीजा झाड़पानी तमे रंगपूर्णी जुओ तो तमे जुओ तो कलर्स तो मात्र ग्रीन छे, परंतु ग्रीनना घणा बधा शेडनो अहीं उपयोग थयो छे। तो तमे जुओ तो लाइट ग्रीन छे, डार्क ग्रीन छे, शेप ग्रीन छे, बराबर। तो आवी रीते ग्रीनना अलग अलग शेडनो उपयोग करीने अहीं सुंदर रंगपूर्णी करी छे। त्यारबाद तमे अहीं जुओ फ्लावर्स अने छोकरीना चित्रमां पण सरस रंगपूर्णी थयेल छे। तो अहीं विद्यार्थी मित्रों, पोस्टर कलरनो उपयोग थयो छे। तो चालो हूँ पण तमने दोरडा कूती छोકરીનું ચિત્ર બનાવીને બતાવીશ। તો આપણે જઈશું પેજ નંબર 19 ઉપર। અહીં ઓલરેડી તમને એક ફ્રેમ બનાવી આપેલી છે, અહીં તમારે દોરડા કૂતી છોકરીનું ચિત્ર બનાવવાનું છે। તો તમે જુઓ તો છોકરી છે તે આખા પિક્ચરની સેન્ટરમાં છે, બરાબર। તો આપણે પણ પેજનું સેન્ટર લઈશું અને તમારે માર્કિંગ કરવાનું છે કે છોકરીની હાઈટ કેટલી બતાવવી, તે પ્રમાણે માર્કિંગ કર્યા બાદ તમારે ડ્રોઈંગ સ્ટાર્ટ કરવાનું છે। તો સૌપ્રથમ આપણે માત્ર લાઈન ડ્રોઈંગ કરીશું। તો જેવી રીતે ક્રમ 1 માં ચિત્ર આપ્યું છે તે પ્રમાણે તમારે અહીં કોપી કરવાનું છે। સૌપ્રથમ તમે માત્ર લાઇટ ડ્રોઈંગ કરશો। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ડિટેલ્સ આપવાની છે, તો શરૂઆત કરીશું આપણે ફેસ સાથે। અહીં હેરસ્ટાઈલ તમે જુઓ તો કંઈક આવી છે, એક્સ્ટ્રા લાઇન્સ પહેલાં રફ કરશું।
હવે બેકગ્રાઉન્ડ કરીશું. સો ફ્રેન્ડ્સ, બાકીની ડિટેલ્સ તમારે આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે ડ્રોઈંગ કરવાનું છે અને ત્યારબાદ તેમાં વોટર કલરથી રંગપૂર્ણી કરવાની છે. તમે પોસ્ટર કલરનો પણ યુઝ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તનમાં તમારે ખેતરનું અવલોકન કરવા જાઓ. હવે તમે જે જોયું છે તેને આધારે ખેતરમાં ખેડૂતનું ચિત્ર દોરવાની મજા માણી જુઓ. આ માટે તમારી ચિત્રપોથીનો ઉપયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી સ્કેચબુકમાં ખેતરમાં કામ કરતા ખેડૂતનું ચિત્ર ડ્રો કરવાનું છે અને ત્યારબાદ તેમાં તમે રંગ પૂરશો. તો મને આશા છે કે તમે જરૂરથી પુનરાવર્તન કરશો. અને હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. થેન્ક યુ.